આપણે આગળ એક સ્વાધ્યાય ચાલુ હતો પ્રશ્ન નંબર 7 આવ્યો કે સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ શોધવાનો છે ઉકેલ આપણે મેળવવું છે માનો કે આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ 2 કહીશું સમીકરણ યુગ્મ કીધું હોય એનો મતલબ આપણે કોઈ પણ રીતે ગણી શકાય લોભની રીતે ગણવું હોય તો પણ ગણાય આદેશની રીતે ગણવું તો પણ ગણાય ચોકડી રીતે ગણવું તો પણ ગણી શકાય માનો કે હું લોભની રીતે મારે આ ગણવું છે લોભને કેનું લોભ કરું કે હું y y નો લોભ કરું છે મારે તો કેવી રીતે કરીશું કે y નો સહગુણક p અને y નો સહગુણક કયો આપણને ખ્યાલ આવે ક્યુ એટલે આપણે કહી શકાય આ આને p વડે ગુણીશું આને q વડે p q બંને કેવા થઈ જશે સમાન તો આપણે અહીંયા લખીશું સમીકરણ 1 ને p વડે સમીકરણ 2 ને q વડે ગુણી લોભ કરતા p વડે ગુણીશું p ગુણ્યા p એટલે p નો સ્ક્વેર x વત્તા p ગુણ્યા q એટલે p q y बराबर p गुणा p એટલે p સ્ક્વેર માઈનસ p ગુણા q એટલે p q હવે આપણે આને q વડે ગુણીશું q ગુણા q એટલે q સ્ક્વેર x માઈનસ p ગુણા q એટલે p q y બરાબર p ગુણા q એટલે p q પ્લસ પ્લસ q ગુણા q એટલે q નો સ્ક્વેર હવે આપણે અહીંયા આગળ PQY બંને સમાન છે એમાં પણ પ્લસ અને માઇનસ છે એટલે આપણે નિશાની મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો નથી તો આપણે નિશાની મૂકીએ ન પણ તો પણ ચાલ તો PQY કેન્સલ કરશું આ બંનેનો શું થશે સરવાળો કરી આ બંનેમાં એક જેવું આપણને શું દેખાય x તો બંનેમાંથી આપણે x કોમન કાઢી દઈશું અહીંયા વસે કેટલા p સ્ક્વેર વત્તા q સ્ક્વેર બંને માંથી કોમન નીકળશે x પ્લસ pq માઈનસ pq કેન્સલ અહીંયા શું વધે p નો સ્ક્વેર વત્તા q નો સ્ક્વેર ગુણાકાર બરાબર ની પેલી સાઈડ આવશે ભાગાકાર તો આપણે લખી શકાય x બરાબર p નો સ્ક્વેર વત્તા q સ્ક્વેર p નો સ્ક્વેર વત્તા q સ્ક્વેર કેન્સલ 1 x બરાબર 1 આવશે આપણા જોડે x ની કિંમત આવી ગઈ 1 હવે શું કરશું x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે માનો કે x ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 1 માં મૂકીશું કેટલો આપેલું છે px વત્તા qy બરાબર p માઇનસ q p x આપણા જોડે આપેલું છે કેટલું 1 x ની જગ્યા 1 મૂકીશું વત્તા qy બરાબર p માઇનસ q p ગુણ્યા 1 એટલે p પ્લસ qy p માઇનસ q પ્લસ p પેલી સાઈડ એટલે શું થશે માઇનસ p p માઇનસ q માઇનસ p પ્લસ પેલી સાઈડ જો શું થશે માઇનસ p આપણા જોડે p p કેન્સલ થશે રાઈટ તો આપણે અહીંયા કહી શકીએ કે આપણા જોડે q ગુણાકારમાં છે પેલી સાઈડ આવશે ભાગાકાર માઇનસ q ભાગ્યા q q એકા q y બરાબર માઇનસ 1 આપણા જોડે x અને y આવી ગયા તો આપણે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ શું બનશે x બરાબર 1 અને y બરાબર માઇનસ 1 એટલે આપણે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર કેટલું 1 y બરાબર માઇનસ 1 આ જવાબ થશે હવે પછીના આપણે દાખલા પર જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 પર જઈશું અને થોડી હજુ પણ વધારે માહિતી મેળવીશું આવા પ્રકારના દાખલા હોય તો આપણે કેવી રીતે ગણી શકાશે આપણે માનો કે આ પહેલું સમીકરણ છે 1 કહીશું આ બીજો સમીકરણ છે તેથી એને 2 કહીશું હવે આપણે કરવું શું માનો કે મારે ફરી લોભને રીતે ગણવું છે કે કેવી રીતે ગણશું માનો કે મારો yy સમાન કરવા છે આપણે એવું ભણ્યા હતા કે જ્યારે અલગ અલગ સંખ્યાઓ હોય તો એકબીજાની વિરોધમાં ગુણી શકો માનો કે આ a છે તો આને a વડે ગુણી દો
અહીંયા સાવ ગુણ્યા b છે તો આને b વડે ગુણી દો ab f બંને કેવા આવી ગયા સમ જો સમાન આવે હવે આપણે એનું લોગ કરીશું તો આપણે લખીશું સમીકરણ 1 ને a વડે અને સમીકરણ 2 ને b વડે ગુણી લોગ કર a गुणिया a એટલે શું થશે a નો વર્ગ x a गुणिया b a b y a गुणिया c એટલે a c b વડે ગુણ b गुणिया b b સ્ક્વેર x વત્તા a गुणिया b a b y બરાબર b गुणिया 1 b વત્તા b गुणिया c b c હવે આપણે અહીંયા આગળ એનો લોગ કરીશું પણ બંને પ્લસ છે प्लस होय तो આપણે નિશાની મૂકવી પડે તો અહીંયા આગળ આપણે નિશાની મૂકીશું પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ અને પ્લસ હોય તો માઈનસ હવે જોઈએ પ્લસ માઈનસ એ બી વાય કેન્સલ આ બંનેની બાદબાકી કરીએ એ સ્ક્વેર એક્સ માઈનસ બી સ્ક્વેર એક્સ બાદબાકી કરીશું પહેલો આવશે એ સી પછી નિશાની માઈનસ અને પછી આ કૌંસમાં લખી b plus bc હવે જોઈએ આ બંનેમાંથી કોમન શું દેખાય છે આપણને x તો x કોમન કાઢો વધે કેટલો a નો વર્ગ માઈનસ b નો વર્ગ x હવે આને કૌંસને છૂટો કરીશું ac માઈનસ b માઈનસ પ્લસ માઈનસ bc હવે આપણે કરીશું શું કે આ ગુણાકાર છે બરાબર પહેલી સાઈડ આવશે ભાગાકાર તો x સ્ક્વેર x બરાબર ac માઈનસ b માઈનસ bc ભાગ્યા s સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આપણા જોડે x મળ્યું x આવ્યા પછી કરવાનું શું x ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો તમારી જે મનપસંદ હોય એના અંદર મૂકી શકો માનો કે x ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો આપણને જે સહેલું પડે એમાં મૂકી શકાય x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે લખીશું એ ax by બરાબર c એ 9 x કેટલું આપ્યું છે લખી કાઢો x અહીંયા આગળ લખીશું ac minus b minus bc ભાગ્યા a નો વર્ગ માઈનસ b નો વર્ગ વત્તા by બરાબર c હવે આપણે કરવાનું શું હવે આપણે અહીંયા y ને કરતા કરવું છે y ને કરતા કરવા માટે પહેલા તો આપણે a ને દરેકના અંદર ગુણી કાઢીશું તો આ પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય ત્રીજા સાથે a ગુણ્યા a એટલે a નો વર્ગ c a ગુણ્યા b એટલે ab માઈનસ બીજા સાથે ગુણાશે abc ભાગ્યા a નો વર્ગ માઈનસ b નો વર્ગ વત્તા by બરાબર c અને આખો આ કૌંસ પ્લસ બરાબરની પહેલી સાઈડ જશે શું થશે માઈનસ તો આપણે લખી દઈશું by બરાબર c માઈનસ a નો વર્ગ c માઈનસ ab માઈનસ abc ભાગ્યા a નો વર્ગ માઈનસ b નો વર્ગ આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે હવે એક કામ કરીશું આના છેદમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છે આના છેદમાં કંઈ નથી આપણે લસાઅ લઈ લઈશું તો by બરાબર c ની સાથે ગુણાય a સ્ક્વેર c b સાથે ગુણાય b સ્ક્વેર c હવે આપણે કૌંસ દૂર કરી દઈશું માઈનસ a સ્ક્વેર c માઈનસ માઈનસ પ્લસ ab માઈનસ માઈનસ પ્લસ abc ભાગ્યા a નો વર્ગ માઈનસ b નો વર્ગ s² c કેન્સલ કરી દીધા b ગુણાકાર પહેલી સાઈડ આવશે તો ભાગાકાર તો આપણે અહીંયા લઈ દઈશું y બરાબર પ્લસ ને પહેલા લઈ દઈએ એટલે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને પહેલા લખીશું ab વત્તા abc માઈનસ d² c ભાગ્યા આ b ગુણાકાર બરાબર પહેલી સાઈડ આવે ભાગાકાર s² માઈનસ b² હવે એક કામ કરીએ કે દરેકમાં આપણને b b દેખાય છે b કોમન કાઢી તો હું અહીંયા વધે a વત્તા ac માઈનસ bc ભાગ્યા b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર b
बी बी कैंसल करूं અહીંયા વચ્ચે a plus ac minus bc ભાગ્યા a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર આ બન્યો આપણો y આપણા જોડે x અને y બંનેની કિંમત આવી ગઈ તો આપણે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલો આવ્યો લખી દો ac minus b minus bc ભાગ્યા a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર આ કેટલો આવ્યો છે a plus ac minus bc ભાગ્યા a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર આ જવાબ બનશે આ દાખલો આપણે પૂરો કરીશું નવા દાખલા પર આપણે જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 3 પર જઈશું અને એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું x / y / b = 0 ax by s² b² મારે ઉકેલ મેળવવો છે ઉકેલ એટલે કે શું x અને y માનો કે આ બંનેના છેદ સમાન કરો શું થશે આ પેલી સાઈડ જશે આ પેલી સાઈડ b / x એટલે bx - ay ભાગ્યા ab બરાબર 0 છેદ પેલી સાઈડ જાય અંશમાં અને 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 તો આપણે લખી શકાય bx - ay બરાબર 0 હવે કામ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે આ એક સમીકરણ બની ગયું છે 1 અને આને કહીશું 2 આપણને એવું લાગે કે આમાં કદાચિત આદેશની રીત ઉપયોગ કરીએ તો બહુ સહેલું પડી જશે એક કામ કરીએ x ને કરતા કરું છું માઈનસ y પેલી સાઈડ ગયે પ્લસ bx બરાબર ay b ગુણાકાર પેલી સાઈડ જશે ભાગાકાર ay ભાગ્યા b આપણે કરતા કરી દીધું સમીકરણ 1 માં x ને કિંમત સામા મૂકવી પડશે 2 માં તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો ax by બરાબર a નો સ્ક્વેર b નો સ્ક્વેર હવે x ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે જે અહીંયા મૂકી કાઢી તો am ના m x એટલે કેટલા ay / b by બરાબર a² / b² હવે આપણે આનું સાદુરૂપ આપીશું માનો કે આ પહેલા સાથે ગુણાય તો a ગુણ્યા a એટલે a² y / b હવે જોઈએ અહીંયા છે b y અહીંયા છે a² / b² હવે આપણે પ્રશ્ન થાય કે a ગુણ્યા એટલે a² y થઈ ગયું અહીંયા હવે b y આના છેદમાં b છે પરંતુ આના છેદમાં નથી તો આપણે શું કરી લઈએ સા લઈ લઈએ તો a² y / b² y ભાગ્યા b બરાબર a² / b² હવે આપણે કામ કરીએ આ બંનેના અંદરથી આપણે કોમન કાઢી દઈશું શું કાઢીએ y કોમન કાઢું અહીંયા શું વધે a નો સ્ક્વેર અહીંયા વધે b નો સ્ક્વેર y ભાગ્યા b બરાબર a² / b² આ અંશ પેલી સાઈડ આવે છેદમાં છેદ પેલી સાઈડ આવે અંશમાં તો માટે y બરાબર a² / b² અને છેદ પેલી સાઈડ આવ્યો અંશમાં અને અંશ પેલી સાઈડ આવે છેદમાં કેટલો આવશે a² / b² a² / b² a² / b² કેન્સલ તો y બરાબર કેટલો આવશે b y ની કિંમત આપણા જોડે આપી દી x હવે y ની કિંમત આપણે x માં મૂકીએ તો x મળી જશે તો y ની કિંમત x માં મૂકતા x બરાબર કેટલું આવ્યું છે ay / b x બરાબર a y છે આપણા જોડે b / b b b કેન્સલ x બરાબર a આપણા જોડે x બરાબર a આવ્યો અને y બરાબર b આવ્યો તો આપણે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું છે a y છે b આ જવાબ બનશે આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું
विद्यार्थी मित्रों आपने दाखला नंबर 4 पर जाइए અને વધારે માહિતી મેળવીશું કે a માઈનસ bx a પ્લસ by a સ્ક્વેર માઈનસ 2ab માઈનસ b સ્ક્વેર છે a પ્લસ bxy બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છે હવે અહીંયા ચલ બંને ભેગા આપે તો કરાશે ની એક કામ કરી પહેલા સાથે ગુણી બીજા સાથે તો શું બને a પ્લસ bx વત્તા a પ્લસ by બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ આવી ગયો હશે આપણો વિચાર આવે કે હવે શું કરવું તો આપણને પ્રશ્ન થાય કે ABY કેવા થઈ ગયા સમાન માનો કે આનું સમીકરણ 1 કહું છું અને 2 કહું છું બંને સમાન છે એટલે લોપ કરીને ઉડાડી કે સમીકરણ 1 અને 2 નું લોપ કરતા A-BX વત્તા a plus by a square minus 2ab minus b square અહીંયા કેટલો આપ્યો છે a plus bx વત્તા a plus by બરાબર a square વત્તા b square હવે આપણે નિશાની મૂકીશું માઇનસ 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 અને માઇનસ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે a plus by કેન્સલ થશે s² કેન્સલ થશે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો અહીંયા વધે કેટલા બંનેમાંથી હું x કોમન કાઢું છું a માઈનસ b માઈનસ a માઈનસ પ્લસ માઈનસ b a માઈનસ b માઈનસ a માઈનસ પ્લસ માઈનસ b અહીંયા વધે છે માઈનસ 2ab માઈનસ માઈનસ પ્લસ 1 ને 1 2 પણ કેવા માઈનસ 2b² a કેન્સલ b માઈનસ b માઈનસ 2bx હવે આના અંદરથી આપણે કઈ કોમન કરે 2 અને બીજો 2b બંનેમાંથી માઈનસ 2b કોમન કાઢો અહીંયા શું હશે a માઈનસ માઈનસ પ્લસ b આપણે કામ કરીએ બંને બાજુ માઈનસ 2b માઈનસ 2b કેન્સલ કરો તો x બરાબર કેટલા આવશે a પ્લસ b આપણા જોડે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત આવી ગઈ છે જે a પ્લસ b છે હવે કરીશું શું કે કોઈ પણ એક સમીકરણના અંદર આપણે કિંમત મૂકીએ માનો કે x ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક કેટલો આવ્યો છે લખી દઈએ a માઈનસ b x x એટલે કેટલું a પ્લસ b વત્તા a પ્લસ b y બરાબર a સ્ક્વેર માઈનસ 2ab માઈનસ b સ્ક્વેર a માઈનસ b a પ્લસ b શું થાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો આપણે લખી શકીએ a નો વર્ગ માઈનસ b નો વર્ગ વત્તા a પ્લસ b y બરાબર a સ્ક્વેર માઈનસ 2ab માઈનસ b નો સ્ક્વેર આ બધું ઉપાડ્યું બરાબર ની પહેલી સાઈડ લઈએ તો અહીંયા શું આવશે a પ્લસ b y બરાબર a સ્ક્વેર માઈનસ 2ab માઈનસ b સ્ક્વેર અને પ્લસ a સ્ક્વેર પેલી સાઈડ જાય માઈનસ a સ્ક્વેર માઈનસ પેલી સાઈડ જાય પ્લસ b સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ પ્લસ ઉડી ગયા તો y બરાબર માઈનસ 2ab ભાગ્યા a પ્લસ b આ આપણું y મળી ગયું આપણા જોડે x અને y બંને મળી ગયા એટલે કે આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ કરીને લખી શકીએ તો સમીકરણ યુગ્મનો ઉકેલ x y બરાબર x એટલે કેટલા a plus b y એટલે કેટલા minus 2ab ભાગ્યા a plus b આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 8 પર જઈશું અને દાખલા નંબર 8 ના અંદર કઈક આ પ્રકારની આકૃતિ આપેલી છે આના અંદર આપણે દરેક ખૂણાના માપ મેળવવા છે દરેક ખૂણાના માપ કેવી રીતે મેળવશું વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે સમજ કેવીશું પહેલે શરૂઆત કરીએ આપણે કે આ એક ચતુષ્કોણ છે એના પાછું વર્તુળમાં છે તો એને કેવું ચતુષ્કોણ કહેવાય કે ચક્રીય ચતુષ્કોણ આ ચતુષ્કોણ કેવા પ્રકારનું છે ચક્રીય ચતુષ્કોણ અને તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો કે 180 તો આપણે ખૂણો A અને C નો સરવાળો કરીશું જો 180 મળશે
तो कोण ए वत्ता कोण सी बराबर 180। तो आपने यहाँ ए बराबर कितनो आवश्य लगी रही है 4y + 20 माइनस 4x बराबर 180। तो एक काम करिए विद्यार्थी मित्रों, यहाँ आवश्य कितना है 4y - 4x बराबर 120 अने प्लस 20 पहली साइड देन माइनस 20 4y - 4x 180 माथी 20 जैसे 160। હવે આપણા મગજ પર લાઈટ થાય કે આખા સમીકરણને આપણે 4 વડે ભાગવું હોય તો ભાગી શકાય, તો 4 વડે ભાગી કાઢી તો 4 × 4 = 4, 4 × 4 = 16। હવે આપણો એવું થાય આને આપણે સમીકરણ નંબર 1 આગળ પર જઈશું આપણે। હવે બીજું સમીકરણ કોણ b અને d કોણ b વત્તા d બરાબર 180 કોણ b કેટલું આપ્યું છે 3y - 5 કોણ d આપ્યું છે -7x + 5 બરાબર 180 3y - 9 + -7x 5 કેન્સલ બરાબર 180। તો આપણને સમીકરણ 2 મળી ગયું, શું મળશે કે 3y - 7x = 180 આને કહીશું સમીકરણ। આપણા જોડે બે સમીકરણ આવી ગયા, હવે કરીશું આપણને એવું થાય કે માનો કે આ રીત ગણીએ આદેશ લે તો આપણે કોઈ પણ એકને કરતા કરીએ y = -40 + 40 તો x + 40 થઈ ગયો। y ની કિંમત હું સમીકરણ 2 માં મૂકું છું, y ની કિંમત સમીકરણ 2 માં બે કેટલું આપ્યું છે કે 3y - 7x = 180 3y આપેલું છે આપણા જોડે x + 40 - 7x = 180 પહેલા સાથે ગુણ્યા બીજા સાથે 3x + 4 = 12 120 -7x = 180 3x માંથી 7x જાય કેટલા વસે -4x + 120 પહેલી સાઈડ જાય -120 -4x = 180 માંથી 120 જાય કેટલા વધે 60 -4 ગુણાકારમાં પહેલી સાઈડ આવશે ભાગાકાર અથવા માઇનસ નિશાની હમણાં અહીંયા જ રાખ્યું તો પણ રાખી શકો। હવે આપણો વિચાર આવે છે 4 ને 60 વડે ભાગે તો 15 × 4 = 60 તો x = -15 આવે, x આપણા જોડે -15 આવે। હવે કરીશું શું કે x ની કિંમત આપણે y ના અંદર મૂકી દઈએ, x ની કિંમત y માં મૂકીશું, x ની કિંમત y માં મૂકતા y કેટલું આપેલું છે y = x + 40 y = x - 15 + 40 તો y = તમે વિદ્યાર્થી મિત્રો જાણી શકો છો કે આના 40 બાદ કરો કેટલા વધશે, તો આપણે વિચાર આવે કે 40 જો 20 બાદ કરો તો 20 વડે અહીંયા 15 બાદ કરો કેટલા વધશે 25 x બરાબર કેટલું આવી ગયું 25। આપણે x અને y ની કિંમત આવી ગઈ, હવે દરેક ખૂણાના માપ મેળવવા છે મૂકી કાઢીને પેલો લઈએ કોણ a બરાબર 4y + 20 4y કેટલું આવ્યું 25 + 20 25 × 100 = 120 હવે માન કે કોણ આપણે b લઈશું 3y - 5 3y કેટલો આવ્યો 25 - 5 25 × 75 75 માંથી 5 જશે એટલે કે 70। હવે આપણે લઈશું કોણો c, કોણો c બરાબર -4x -4x આપણું છે -15 અને -+ એટલે 15 × 4 = 60। હવે આપણે કોણ લઈશું d, d કેટલો આપ્યું છે કે -7x + 5 7x આપ્યું છે -15 + 5 હવે આપણે 15 × 7 કરશું એટલે કેટલું આવશે 15 × 7 = 105 105 + 5 કેટલા થશે 110। આપણા જોડે દરેક ખૂણાના માપ આવી ગયો, આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું, આ ચેપ્ટર પણ આપણે અહીંયા પૂરો કરીશું, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું, ફરી આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું।